આગળ વાત કરીએ વડોદરાથી ખબર છે. વડોદરામાં ટેમ્પો અને સ્કૂલ રિક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની છે. ખાસવાડી સ્મશાન રોડ પર અકસ્માતની આ ઘટના સામે આવી છે. સ્કૂલ રિક્ષા અને ટેમ્પો ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત થયો છે. અકસ્માત બાદ રિક્ષા અને ટેમ્પો પલટી ખાઈ ગયા. રિક્ષામાં સવાર 11 માંથી 5 વિદ્યાર્થીને ઈજા પહોંચી છે. ટેમ્પો ચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો. જુવાની ગાડી ખડી હતી, પીછે ટેમ્પો લઈને ઠોક દીયા. બસ બચ્ચે લોગ ચાર બચ્ચે રે, ફોટો પાડી લે ઉનકે સબને, આપ એક દૂસરે કમ્બાઈન મેં વો કરતે હો, આપ લે લેના પ્લીઝ. કિસી કો નહીં લગાએ, ઉપર વાળે કી મહેરબાની. પિયા હુઆ થા બોલતા પુલિસ લે ગઈ ઉસકો. ટેમ્પો વાળા ડાયરેક્ટ સે આઈ હા થડાઈ ભી દી. અમે સ્કૂલ માં જઈ રહ્યા હતા, પાછળ થી ડાયરેક્ટ આઈને ઠોકી લીધી. આ બચ્ચે બધાને આમ પલટી ગઈ, નાના છોકરાને બધાને ખેંચી નીકળવા પડે. વડોદરાના બહુચરાજી સ્મશાન રોડ પાસે સ્કૂલ રિક્ષા ઉભી હતી ત્યારે ધડાકાભેર પાછળથી આવેલો જે ટેમ્પો છે તે રિક્ષામાં ઘૂસી ગયો, જેના કારણે રિક્ષામાં બેઠેલા જે વિદ્યાર્થીઓ છે અને જે ટેમ્પો ચાલક છે તેમને સામાન્ય ઈજા થવા પામી છે. અને અહીંયા આપ જોઈ શકો છો કઈ રીતના રિક્ષાની હાલત થઈ છે. આખી રિક્ષા ડેમેજ થઈ ગઈ છે, પાછળથી રિક્ષા જે છે તે આખી તૂટી ગઈ છે અને જે ટેમ્પો છે તે ટેમ્પો પલટી ખાઈ ગયો છે, કાચ તૂટી ગયા છે. તેલનો ડબ્બો ભરીને જે ટેમ્પો ચાલક છે તે આવી રહ્યો હતો અને તેને એટલી પૂરપા ઝડપ્યો હતો કે તેને બ્રેક મારવા સુધીનો સમય ન રહ્યો અને તેઓ સીધા જ રિક્ષા સાથે ભટકાઈને તેઓ ટેમ્પો આખો પલટી ખાઈ ગયો. અને અહીંયા આપ જોઈ શકો છો કે જે ટેમ્પો છે તેને હવે સીધો કરવામાં આવી રહ્યો છે. જે રીતના વાત કરવામાં આવે તો જે ટેમ્પો ચાલક છે તે નશો કરેલી હાલતમાં હોવાનો આક્ષેપ રિક્ષા ચાલક દ્વારા કરવામાં આવી રહ્યો છે અને તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં સદનસીબે જે વિદ્યાર્થીઓ છે તેમને વધુ ઈજા નથી પહોંચી, પરંતુ જે રિક્ષા છે તેને મોટું નુકસાન થયું છે અને રિક્ષા ચાલકે હવે પોલીસ કેસ કરવાની સાથે સાથે જે આગળની જે વધુ કાર્યવાહી કરવા માટેની જે તજવીજ હાથ ધરી છે અને કહી શકાય કે સમગ્ર ઘટનામાં જે રિક્ષા ચાલક રોડની સાઈડમાં ઉભો હતો ત્યારે એકાએક પાછળથી ટેમ્પો ચાલક આવ્યો અને તેને અડફેટે લેતા આખી આ ઘટના પામી છે તેવું રિક્ષા ચાલકનું કહેવું છે. સમગ્ર મામલામાં જે પોલીસ છે તે વધુ તપાસ અત્યારે હાથ ધરી રહી છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ.